જૂનાગઢના ભેસાણમાં મહાશિવરાત્રિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. જૂનાગઢના ભેસાણમાં 15 કિલોમીટર વિવિધ ચોકમાં મહાશિવરાત્રિની શોભાયાત્રા નીકળી. શિવરાત્રિ તો પ્રતિમાસ આવે છે, પરંતુ મહાશિવરાત્રિ વર્ષમાં એક જ વખત આવે છે. ત્યારે ભગવાન શિવજી મહારાજનું પાતાળ લોકમાંથી રાત્રિના 12 વાગ્યે પૃથ્વી લોકમાં આગમન થતા મહાશિવરાત્રિ પર્વની હિન્દુ ધર્મમાં ઉજવણી કરવામાં આવે છે. દરેક દિવસોમાં શ્રેષ્ઠ દિવસ અને રાત્રિ ગણવાથી તેને મહાશિવરાત્રિ નામ અપાયું હતું. મહાશિવરાત્રિનું પર્વ એ શિવ ભક્તો માટે શિવની આરાધના અને ઉપવાસનો તહેવાર છે, જેમાં ખાસ કરીને શિવ ભક્તોમાં અધકેરું મહાત્મ્ય ધરાવતું આ મહાશિવરાત્રિ પર્વના આગમન વેળાએ શિવજીના ભક્તો આ દિવસે ઉપવાસ રાખી અખંડ પાઠ કરી શિવલિંગ પર બિલેપત્રો ચડાવી દૂધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપવાસ દ્વારા ભગવાન શિવને કૃપા પાત્ર બનાવવા પ્રયત્ન કરે છે. ત્યારે ભેસાણ ભૂતનાથ મહાદેવ મંદિરથી શહેરના મુખ્ય માર્ગો પરબ રોડ, જૈન પ્લોટ, ચણાકા પ્લોટ તેમજ હિરપરા રોડ, અક્ષરધામ સોસાયટી સહિતના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ સનાતન હિન્દુ ધર્મ સમિતિ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાયા હતા. જૂનાગઢ જિલ્લો, ભેસાણ તાલુકો, એટલે શિવરાત્રિ મહાપર્વ એટલે ભારતભરમાં મનાવવામાં આવી રહ્યું છે. ભેસાણ તાલુકો છે એટલે આની રવેડી શિવ ભગવાનની કાઢવામાં આવી છે. તમે જોઈ શકો છો વિશ્વ હિન્દુ પરિષદ લોકો બધા આજ તો શિવમય આપણે પૂછીશું. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર મહાદેવ. અને એનો ઉત્સાહ શિવરાત્રિનું મહત્વ શું છે? આજે તો આખા જે આ ગામમાં રવેડી શિવની કાઢવામાં આવી છે. આજે મહાશિવરાત્રિ પર્વ નામે જૂનાગઢની અંદર મહાશિવરાત્રિ પર્વને મિની કુંભ તરીકે પણ ઘોષિત કરવામાં આવ્યું સરકાર દ્વારા. ત્યારે ભેસાણ ગામની અંદર જે હિન્દુ જે ધર્મ ઉત્સવ સમિતિ છે એમના દ્વારા આજે ભેસાણની અંદર દરેક શેરીની અંદરથી નગરના નાનામાં નાના વિસ્તારમાંથી એક મહારેલીનું આયોજન છે એ હિન્દુ ધર્મ ઉત્સવ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે અને એમની સાથે વિવિધ ધાર્મિક સંસ્થાઓ પણ જોડાયેલી છે. આ રવેડી છે 10 કિલોમીટર જેટલી લાંબી છે એ નીકળેલી છે અને અનેક રથોમાં જેને કહેવાય કે શિવ અને પાર્વતી અને એમની સાથે એમની સેનાના જે પહેરવેશ પહેરીને અનેરો ઉત્સાહ એ લોકોમાં જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં ગ્રામજનો આ રવેડીની અંદર ભાગ લઈ રહ્યા છે અને આ મહાશિવરાત્રિનું પર્વ જાણે ઉત્સવનું પર્વ બની ગયું હોય એ રીતે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કમલેશભાઈ કથિરિયા છે, આપણે પૂછીએ કમલેશભાઈ, એટલે આની કેટલા દિવસ તૈયારી આવતી હતી અને આ આખા ગામમાં બધા જ પરિવારના લોકો આમાં જોડાયેલા છે? છેલ્લા 15 દિવસથી આ મહા ઉત્સવ એટલે કે મહાશિવરાત્રિની અંદર આ તહેવાર આજે મહાશિવરાત્રિ હોવાથી સરસ મજાનો તહેવાર ઉજવાય એ રીતે આજે છેલ્લા 15 દિવસથી આ ભેસાણ નગરની અંદર તૈયારી ચાલતી હતી અને શ્રી હિન્દુ ઉત્સવ સમિતિ ભેસાણ વતી આ મહાયોજન કરેલ હતું. તમે જોઈ શકો છો કે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને આખી આ સમિતિઓ બધી છે એટલે બધા જે કાર્યકરો બધા જોડાયેલા. હવે તમે જોઈ શકો છો કે મહાશિવરાત્રિ એટલે અભિષેક પૂજન, તો જૂનાગઢની અંદર તો આ ગિરનારની અંદર તો ભવ્યથી ભવ્ય આજે રાત્રે નાગા સાધુ બાવા સાધુ બધા જ જે આની રવેડી કાઢવાના હોય અને મૃગીકુંડ આવેલું છે તો આમાં સ્નાન ખાસ કરવાના હોય, તો ભેસાણમાં તમે જોઈ શકો છો કે જૂનાગઢ તો શિવમય બનેલું છે. ઠેર ઠેર જિલ્લા આખામાં જે આ શોભાયાત્રા કાઢવામાં આવેલી છે આજે ભેસાણમાં 10 થી 15 કિલોમીટર સુધી વિવિધ જે મુખ્ય માર્ગો છે આમાં ખાસ રવેડી કાઢવામાં આવેલી હોય. મહેશ કથિરિયા, જીટીવી ન્યૂઝ, ભેસાણ. મહેશ કથિરિયા, જીટીવી ન્યૂઝ, જૂનાગઢ.